अच्छा, गुड मॉर्निंग, जय श्री कृष्ण। अज्ञा साइंस चैप्टर नंबर 13, लेक्चर नंबर 2। पहला लेक्चर में आपने अल्केन संयोजन એટલે શું, अल्केन ની બનાવટ સમજી ગયા। હવે આપણે अल्केन ના રાસાયણિક ગુણધર્મ ની વાત કરવાની છે। તેમાં अल्केन જે ઘણા બધા પ્રકારની પ્રક્રિયા આપે છે, પણ એમાંથી પહેલી પ્રક્રિયા हेलोजिनेशन। हेलोजिनेशन એટલે હેલોજન ઉમેરાવો, પણ અલ્કેન ના હાઇડ્રોજન નો હેલોજન વડે વિસ્થાપન થઈ હેલો આલ્કેન મળે છે। આ પ્રક્રિયાને હેલોજિનેશન કહેવાય। આ પ્રક્રિયા ડાયહેલોજન એટલે X2 સાથે સૂર્યપ્રકાશના પારજાંબલી विकिरण में हाजरी में थाई जाने के लिए हेलोजन बड़े विस्थापन प्रक्रिया। दाखला तरीके हम जो आ मीथेन इन्हें क्लोरिनेशन प्रक्रिया, हेलोजिनेशन में क्लोरिनेशन, ब्रोमिनेशन, आयोडिनेशन गमे थे चाहे, पण एनो आ મિથેન સાથે આપણે ક્લોરીન વાયુ લીધો। સૂર્યપ્રકાશના અલ્ટ્રાવાયોલેટ વિકિરણો યુવી લખો અથવા એચ ન્યુ લખો તો એ ચાલે, તો આનો એક હાઇડ્રોજન છે એ નીકળી જશે, એની જગ્યાએ એક ક્લોરીન આવી જશે, એટલે બની ગયું CH3Cl વત્તા આનો એક એચ છૂટો પડ્યો છે, આનો CL, શું બનશે HCl। આ પ્રક્રિયાને કહેવાય ક્લોરિનેશન। अल्केन ना हाइड्रोजन नो हेलोजन वडे विस्थापन क्लोरोमीथेन बनो, शु बनो क्लोरोमीथेन। त्यार बाद आ क्लोरोमीथेन ની આ પ્રક્રિયા જે આગળ હલવા દઈએ તો પાછો ક્લોરિનેશન થાય। આ જ રીતે બીજો એક હાઇડ્રોજન નીકળે ને બીજો ક્લોરિન આવે એટલે CH2Cl2 બને વત્તા HCl બનશે, આ બની ગયો ડાયક્લોરોમીથેન। બે ક્લોરિન છે એટલે ડાયક્લોરોમીથેન। આ ડાયક્લોરોમીથેન ની ફરી પાછી ક્લોરિનેશન પ્રક્રિયા કરો, કન્ટિન્યુ હાઇલેટ જાય આ પ્રક્રિયા, પાછો એક એચ નીકળી સીએલ દાખલ થાય, એચસીએલ છૂટો પડે, આ બની ગયું ટ્રાઇક્લોરોમીથેન અથવા એનું પ્રચલિત નામ છે ક્લોરોફોર્મ। શું બન્યો ક્લોરોફોર્મ। હજી આ ક્લોરોફોર્મ પાછો ક્લોરિનેશન કરો સૂર્યપ્રકાશના પારજાંબલી વિકિરણની હાજરીમાં, તો ચોથો હાઇડ્રોજન નીકળી ચોથો ક્લોરોન આવી ગયો વત્તા HCl, તો આને કહેવાય કાર્બન ટેટ્રા ક્લોરાઇડ, કાર્બન ટેટ્રા ક્લોરાઇડ। આ પ્રક્રિયાને કહેવાય, અહીંયા બ્રોમિન રાખ્યું હોય તો બ્રોમિન, પણ આમાં તમને એક સમઘટક એક પદાર્થ ન મળે, એટલું આમાંથી થોડાક આવા બને તો આવા જે બનેલો એમાંથી પાછા આવા બનવા માંડે, એમાંથી અમુકનું હવામાં રૂપાંતર થાય, એમાંથી અમુકનું હવામાં, એટલે આપણે આ બધા પદાર્થોનું શું મળશે મિશ્રણ। હેલોજિનેશન ની પ્રતિક્રિયાત્મકતા સૌથી ઝડપી ફ્લોરિનેશન થાય, પછી ક્લોરિનેશન, પછી બ્રોમિનેશન ને પછી આયોડિનેશન। સૌથી ઝડપી પ્રક્રિયા કોણ આપશે? ફ્લોરિન, પછી ક્લોરિન, પછી બ્રોમિન ને પછી આયોડિન, અને તૃતીય પછી દ્વિતીય અને પછી કયો હાઇડ્રોજન પહેલા નીકળશે? તો કે તૃતીય કાર્બન સાથે જોડાયેલો હાઇડ્રોજન નું પહેલા વિસ્થાપન થાય, એનાથી થોડુંક ધીમું દ્વિતીયકનું થાય, એનાથી ધીમું પ્રાથમિક। મહત્વની વાત, I2 સાથેની પ્રક્રિયા
ધીમી અને પ્રતિવર્તી પ્રક્રિયા છે. હોવાથી ભાઈ ક્લોરિન બ્રોમિન કે સાથે પ્રક્રિયા કરો તો એક જ દિશાની, પણ આયોડિન સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે પ્રતિવર્તી પ્રક્રિયા હોવાથી તેને HIO3 અથવા HNO3 અથવા HIO4 અથવા HNO3 જેવા પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં કરવામાં આવે છે. ફાઇટો સાથે પ્રક્રિયા કરવી હોય ભેગું HNO3 અથવા HIO3 ઉમેરવું પડે, એનું કારણ શું? સમજો આ મિથેન છે પેલા, એની વાઇટો સાથે પ્રક્રિયા કરું, પ્રતિવર્તી પ્રક્રિયા જેને બે દિશામાં, આમાંથી CH3I બને વત્તા શું બનશે HN, પણ આ બેમાંથી ફરી પાછું આ બની જાય છે, આ બીજામાં એવું થતું નથી. પણ જો આપણે નિપજમાંથી પાછો પ્રક્રિયક ન બનવા દેવું તો આ બેમાંથી એકને વાપરી નાખો, તો હું જો એની અંદર HIO3 મેં નાખ્યું હોય તો આવા HI જે હોય, જે આ HI બન્યો હતો એ HI HNO3, HNO3 એટલે આયોડિક એસિડ કહેવાય, તો એ 5 મોલ આવા HI છે, એને 1 મોલ HIO3 છે એ વાપરી લેશે અને એમાંથી 3 મોલ I2 બનશે વત્તા 5 ને 6 એટલે 3H2O બની જશે, એટલે પાછો I2 બનશે. એટલે આ પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય. ટૂંકમાં કહેવાનો મતલબ એ કે જે આ HI બન્યું તો જો એ આમાં આ HIO3 આરે વપરાઈ જાય અને આ બની I2 બની જાય તો આ પ્રક્રિયા પાછી જાય નહીં, તો આ પ્રક્રિયાને કહેવાય આલ્કેનનું હેલોજિનેશન. આ હાઇડ્રોજનનું વિસ્થાપન થયું, જો આલ્કેનના હાઇડ્રોજનનું હેલોજન વડે શું થયું? વિસ્થાપન. એટલે આ પ્રક્રિયા 12મા ધોરણમાંનો ઉપયોગ આવે છે, આની ક્રિયાવિધિની આપણે કાંઈ જરૂર છે નહીં. આટલે સુધી આપણે મહત્વનું છે જેનો 12મામાં ઉપયોગ આવે છે, એટલે આપણે આટલું જ કરવાનું છે. ચલો આટલું જોઈ લો, પછી આપણે આગળ વધીએ. બરાબર, ચાલો બીજી પ્રક્રિયા આલ્કેનના દહનની પ્રક્રિયા. આલ્કેનનું ઓટોની હાજરીમાં સંપૂર્ણ દહન કરતા કાર્બન ડાયોક્સાઇડ અને H2O બને છે, ઉપરાંત ઉર્જા છૂટી પડે છે, તેથી આલ્કેનનો ઉપયોગ બળતણ તરીકે કરવામાં આવે છે. આલ્કેન છે એનું તમે દહન કરો ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ દહન, તો એમાંથી કાર્બન ડાયોક્સાઇડ ને પાણી બનશે, ભેગી ઉર્જા છૂટી પડે. દાખલા તરીકે CH4 લીધું છે, એનું ઓક્સિજનની હાજરીમાં દહન કરો તો કાર્બન ડાયોક્સાઇડ બને, CH2 બને, ત્યાં બે મૂકવા પડે અને આ દરમિયાન વધતા આંકડા યાદ નથી આ, પણ ઉર્જા છૂટી પડે છે, એટલે આપણે બળતણ તરીકે આ મિથેન બ્યુટેન એનો ઉપયોગ કરીએ, કારણ કે બળતણથી આપણે શું મેળવવાનું હોય? ઉર્જા. હવે જે આપણે બ્યુટેન લીધું હોય C4H10 વત્તા O2, તો 4 મોલ કાર્બન ડાયોક્સાઇડ બનશે વત્તા 5 મોલ H2O બનશે. ઓક્સિજન 5 અને 4 નો 8 ને 5 13 થયા, તો 13/2 લખી નાખો એટલે 13/2 O2 જશે, તો આમાં પુષ્કળ ઉર્જા છૂટી પડે છે. તો કોઈ પણ હાઇડ્રોકાર્બન છે એનું દહનની જનરલ પ્રક્રિયા લખી આલ્કેન, તો CnH2n+2 વત્તા O2 ગિવ્સ n મોલ કાર્બન ડાયોક્સાઇડ બને. હવે અહીંયા એક કાર્બન હતો તો 2 મોલ પાણી, અહીંયા 4 હોય તો 5 મોલ,
તો અહીંયા n છે તો n માઈનસ 1 મોલ શું બનશે H2O તો O2 કેટલા જોશે એ મહત્વનું છે તો કે Cn + 1 / 2 કેટલા જોશે 3n + જો કેવી રીતે અહીંયા n એક છે તો 3 એક 3 ને 4 3n 3n plus 1 by 2 charge 4 तरी ने 12 ने 13 by 2 आया भी गया 4 आता 4 तरी ने 4 आया राखी दो n बराबर 4 तो 4 तरी 12 ने 13 by 2 कोई नहीं जनरल प्रक्रिया था इसका ही अल्केन नहीं कौन जो अल्केन नो અપૂરતા ઓક્સિજનની હાજરીમાં જોઈએ એટલો ઓક્સિજન નહીં આપવાનો અપૂરતા ઓક્સિજનની હાજરીમાં અપૂર્ણ દહન કરવામાં આવે તો અપૂર્ણ દહન કરવામાં આવે ત્યારે શું થાય કાર્બન બ્લેક એટલે કે કાર્બન છૂટો પડે છે બ્લેક નામનો પદાર્થ મળે છે તેનો ઉપયોગ આ કાર્બન બ્લેકનો ઉપયોગ સાહી બનાવવા પાડો કલર બનાવવા સાહી બનાવવા જે પ્રિન્ટરમાં વપરાય સાહી બોલપેનની કાળા કલરની સાહી બ્લેક કલરના કલર બનાવવા માટે ત્યાર પછી ફિલર તરીકે આ બધી જગ્યાએનો ઉપયોગ થાય છે પૂરક પદાર્થ એટલે ફિલર તો આ મિથેન હોય એનું અપૂર્ણ દહન કરવું એટલે પૂરતો ઓક્સિજન ન આપવું તો એમાંથી કાર્બન વધે અને બે મોલ શું બની જાય H2 આ કાર્બન મળ્યો એને કહેવાય કાર્બન બ્લેક શું કહેવાય કાર્બન તો આ બીજી થઈ આલ્કેનના દહનની પ્રક્રિયા જોઈ લો બરોબર ત્યાર પછી આલ્કેનના ઓક્સિડેશનની પ્રક્રિયા એમ તો આલ્કેનનું ઓક્સિડેશન થોડું મુશ્કેલ છે આમ છતાં જુદી જુદી પ્રક્રિયા પરિસ્થિતિમાં જુદા જુદા ઉદ્દીપક કે ઓક્સિડેશન કરતા વડે તમે ઓક્સિડેશન કરી શકો પણ એમાંથી દરેક વખતે જુદી જુદી નિપજ મળશે એટલે લખ્યું છે કે આલ્કેનનું જુદી જુદી પ્રક્રિયા પરિસ્થિતિમાં જુદા જુદા ઓક્સિડેશન કરતા અને ઉદ્દીપક વડે ઓક્સિડેશન કરતા આપણને જુદી જુદી નિપજ મળે દરેકના ઉદાહરણ લીધા છે કે મિથેન છે ભાઈ મિથેન એનું ઓક્સિજન વડે કોપર ઉદ્દીપકની હાજરીમાં 523 કેલ્વિન તાપમાન અને 10 વાતાવરણ દબાણે ઓક્સિડેશન કરો તો ઓક્સિજન ઉમેરાય છે મિથેનોલ મળે છે શું મળ્યું મિથેનોલ તો આ ઓક્સિજન ઉમેરાણો આમાં એટલે નામ શું પડ્યું ઓક્સિડેશન એવી જ રીતે મિથેનનું ઓક્સિજન વડે પણ ઉદ્દીપક બદલાવી નાખ્યો કોપરની જગ્યાએ મોલિબ્લેડિયમ ઓક્સાઇડ થઈ જો મોલિબ્લેડિયમ ઓક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં અને આ ડેલ્ટા નિશાની છે ગરમ કરવાની છે આ ઉદ્દીપકની હાજરીમાં મિથેન અને ઓટુને ગરમ કરો તો એમાંથી HCHO જો નિપજ બદલી ગઈ ફોર્માલ્ડિહાઇડ મળ્યું શું મળ્યું ફોર્માલ્ડિહાઇડ ફોર્માલ્ડિહાઇડને બીજું મિથેનાલ કહેવાય અને પાણી આ જો તમે ઇથેન વાયુ લીધો હોય અને એનું ઓક્સિજન વડે પણ મેંગેનીઝ એસિટેટ આ ઉદ્દીપક રાખો એને એની સાથે ગરમ કરવામાં આવે તો એસિટિક એસિડ અથવા ને કહેવાય ઇથેનોઇક એસિડ ઇથેનોઇક એસિડ મળે અને પાણી છૂટું પડે આમ તો સામાન્ય ઓક્સિડેશન કરતા વડે સીધું આલ્કેન ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરે છે નથી થવો દે પણ જો ચતુર્થક હાઇડ્રોજન સોરી તૃતીયક હાઇડ્રોજન હોય કે આ કાર્બન છે એની હારે બીજા ત્રણ કાર્બન જોડાય એટલે હાઇડ્રોજનને તૃતીયક હાઇડ્રોજન કહેવાય
આનું નામ થશે 1, 2, 3 2 મિથાઈલ પ્રોપેન. આનું તમે કેમેનો પોલ પ્રબળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કરો તો આલ્કોહોલ અહીંયા ઓક્સિજન ખાલી ઉમેરાઈ જાય, આમાંથી કેમેનો ફોર્મમાંથી ઓક્સિજન જોઈએ એટલા મળે તો અહીંયા ઓક્સિજન ઉમેરાઈ જાય, આલ્કોહોલ નિપજ મળી. કઈ મળી? આલ્કોહોલ. આનું નામ થશે 2-મિથાઈલ પ્રોપેન 2-ઓલ. આ થઈ ગઈ આલ્કેનના જુદા જુદા પ્રકારની ઓક્સિડેશન પ્રક્રિયાઓ. બરાબર, ચાલો આટલું જોઈ લો પછી આગળ વધીએ. ચાલો ત્યાર પછી ચોથી ગટ પ્રક્રિયા છે સમઘટીકરણ. સમઘટીકરણ એટલે સમઘટકો બનવા. તો કે નોર્મલ આલ્કેન સંયોજન હોય એની આપણે નિર્જળ AlCl થી એટલે પાણી વગરનું એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને HCl વાયુ સાથે ગરમ કરો તો સરળ શૃંખલા હોય સીધી લાઈન એનું સાખિત શૃંખલામાં સમઘટીકૃત થાય આ ઘટનાને કહેવાય સમઘટીકરણ. દાખલા તરીકે આ નોર્મલ હેક્ઝેન છે, 6 કાર્બન ધરાવતી સરળ શૃંખલા છે, એને નિર્જળ AlCl3 અને HCl વાયુની હાજરીમાં ગરમ કરો તો એનું શાખા પડી જાય, 6 માંથી 5 ની લાઈન થાય ને 1 મિથાઈલ સમૂહ શાખામાં રૂપાંતર. આ બની ગયું 2-મિથાઈલ પેન્ટેન શૃંખલા સમઘટક. આ થયો 3-મિથાઈલ પેન્ટેન. આવા ઘણા બધા સમઘટકો બને પણ એમાં મુખ્ય છે એ લખ્યા છે, બાકીના ગૌણ સમઘટકો બને આપણે લખતા નથી. તો આ ઘટનાને કહેવાય સમઘટીકરણ. 5મી પ્રક્રિયા એરોમેટિકરણ. એરોમેટિક સંયોજન બનશે 6 કે તેથી વધુ કાર્બન ધરાવતા, 6 અથવા એનાથી વધુ કાર્બન ધરાવતા નોર્મલ આલ્કેન લઈ લો. નોર્મલ આલ્કેન સંયોજન 773 કેલ્વિન તાપમાન અને 10-20 વાતાવરણ દબાણે વેનેડિયમ પેન્ટોક્સાઇડ અથવા ક્રોમિયમ ડાયોક્સાઇડ અથવા મોલિબ્લેડમ ઓક્સાઇડ MO2O3 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતા ડિહાઇડ્રોજિનેશન પ્રક્રિયા થઈ બેન્ઝીન અથવા તેના વ્યુત્પનો બને છે. આ પ્રક્રિયાને એરોમેટિકરણ કહે છે. મેલી વાત, 6 અથવા એનાથી વધારે કાર્બન વાળા નોર્મલ આલ્કેન હોવા જોઈએ, એને 773 કેલ્વિન તાપમાને અને 10-20 બાર દબાણે ઊંચા દબાણે ગરમ કરો એટલે એનું સાયક્લાઇઝ ચક્રિયકરણ થાય અને એમાંથી હાઇડ્રોજન છૂટા પડે અને એરોમેટિક સંયોજન બને. આપણે ઉદાહરણ જોઈએ કે 6 કાર્બન વાળું આપણે નોર્મલ હેક્ઝેન પણ એને હું આમ લખું છું એટલે આપણે સમજવામાં મજા આવે. આ નોર્મલ હેક્ઝેન છે, જો ચકેડો નથી અત્યારે સાંકળ પણ આમ રાખી. હવે એને આપણે કોઈ પણ ઉદ્દીપક રાખી શકાય, વેનેડિયમ પેન્ટોક્સાઇડ રાખો અથવા ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ રાખો અથવા મોલિબ્લેડમ ઓક્સાઇડ રાખો. 773 કેલ્વિન તાપમાન, 10-20 વાતાવરણ દબાણ રાખો તો શું થશે? પેલા આનો એક ને એક આનો હાઇડ્રોજન છૂટો પડે, 2 હાઇડ્રોજન છૂટા પડ્યા સમજવા, અહીંયા જોડાઈ ગયું, એક બંધ બને એટલે 2 હાઇડ્રોજન જાય, પછી આના 2 જાય એટલે અહીંયા દ્વિબંધ બને, આના 2 જાય અહીંયા દ્વિબંધ બને, આના 2 જાય અહીંયા દ્વિબંધ.
કુલ કેટલા હાઇડ્રોજન 4H2 છૂટા પડે કેટલા 4 હવે વહી દો શું તો કે આ બધી જગ્યાએ CH વહી દો અને ચક્ર બની ગયું એકાંતરે દ્વિબંધ ડબલ સિંગલ ડબલ જેને આપણે આમ પણ દર્શાવી શકાય બેન્ઝીન તો એરોમેટિક ચક્ર બન્યું એટલે આ પ્રક્રિયાને એરો એમાંથી હાઇડ્રોજન છૂટા પડે એટલે આને શું કહેવાય ડિહાઇડ્રોજીનેશન ભાઈ ટોલ્યુએટ બનાવવું હોય તો 7 વાળો લેવાનો આમ લખું છું જો એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત કાર્બન અને આ જ પ્રક્રિયા કરો ચક્રીયકરણ આ બધા મુદ્દા અહીં લખવાનું છે તો એમાંથી બની જશે ટોલ્યુઇન શું બની જશે ટોલ્યુઇન અહીંયા બેન્ઝીન બન્યું હતું આ શું બની ગયું ટોલ્યુઇન આ પ્રક્રિયાને કહેવાય ચક્રીયકરણ તો શેની પ્રક્રિયા છે બરોબર જોઈ લેજો ચલો ત્યાર પછી આલ્કેનની વરાળ સાથેની પ્રક્રિયા બહુ સિમ્પલ છે એટલે મેં પહેલા જ લખી લીધી છે કોઈ અઘરું નથી કે મિથેન જેવો વાયુ છે આલ્કેન એને 273 કેલ્વિન તાપમાને અને નિકલ ઉદ્દીપકની હાજરીમાં પાણીની વરાળ સાથે ગરમ કોની સાથે પાણીની વરાળ તો એમાંથી કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુનું મિશ્રણ વડે આ પ્રક્રિયા આપણે આવી ગઈ છે આગળ હાઇડ્રોજન પાઠમાં આને આપણે જળવાયુ કહેતા હતા આ જળવાયુમાંથી મોટા પાયે આપણે હાઇડ્રોજન વાયુ મેળવી શકાય એટલે આ પ્રક્રિયા છે આપણે આવી ગઈ છે જે હાઇડ્રોજનના ઉત્પાદન માટેની અગત્યની પદ્ધતિ છે છેલ્લી પ્રક્રિયા જે ઉષ્મીય વિઘટન એટલે ખાલી ગરમ કરીને તોડવું એને કહેવાય ઉષ્મીય વિઘટન કે ઉચ્ચતર આલ્કેન એટલે વધુ કાર્બન સંખ્યા ધરાવતા આલ્કેન સંયોજન એને ઊંચા તાપમાને આપણે ગરમ કરીએ તો એના ટુકડા થાય એમાંથી નિમ્નતર એટલે ઓછા કાર્બન વાળા આલ્કેન અથવા આલ્કીન અથવા એ બેનું મિશ્રણ મળે છે એટલે આ વિઘટન થયું એટલે આ પ્રક્રિયાને કહેવાય ઉષ્મા દ્વારા વિઘટન ઉષ્મીય વિઘટન એક આ સિમ્પલ ઉદાહરણ લીધું છે કે હેક્ઝેન વાયુ લીધો હોય સોરી 6 કાર્બન ને 14 હાઇડ્રોજન એટલે હેક્ઝેન લીધો હોય હેક્ઝેન અને એને 773 કેલ્વિન તાપમાને ગરમ કરો તો એનું વિઘટન થઈને આવી જુદી જુદી નિપજ મળે એવું થાય કે 6 કાર્બન ને 12 હાઇડ્રોજન વાળું હેક્ઝીન બને અને હાઇડ્રોજન છૂટો અથવા બ્યુટીન અને ઇથેન બને C4H8 એટલે બ્યુટીન અને બ્યુટીન કહેવાય ને અને ઇથેન C3H6 એટલે પ્રોપીન બન્યું C2H4 એટલે ઇથીન બન્યું અને મિથેન તો જો એન અને ઇન એટલે કે આલ્કેન અને આલ્કીનના મિશ્રણે મળે અથવા આલ્કીને મળે આવી જુદી જુદી નિપજ બહુ મહત્વની આ વાત છે કે એક મુક્તમૂલક ક્રિયાવિધિ મારફતે આ પ્રક્રિયા થાય છે કેરોસીન કે પેટ્રોલ છે એમાં નવીન કાંઈ નથી લાંબી શૃંખલાવાળા હાઇડ્રોકાર્બન છે હવે એને ગરમ કરીને એમાંથી ગેસ બનાવવામાં આવે ઊંચા તાપમાને એનું વિઘટન કરી ત્યારે એમાંથી જે ગેસ બને એને ઓઇલ ગેસ અથવા પેટ્રોલ ગેસ કહેવાય એક ઉદાહરણ લીધું છે કે કેરોસીન છે એનો મુખ્ય ઘટક ડોડેકેન એટલે 12 કાર્બનની લાંબી શૃંખલા હોય એને ડોડેકેન કહેવાય ડોડેકેનને પ્લેટિનમ પેલેડિયમ અથવા નિકલ ઉદ્દીપકની હાજરીમાં 973 કેલ્વિન તાપમાને ગરમ કરો તો એમાંથી હેપ્ટેન બન્યું પછી કેટલાક પેન્ટીન બને અને અન્ય હાઇડ્રોકાર્બનનું મિશ્ર આ વાયુ સ્વરૂપે હોય છે બધાય એ બધાને ઓઇલ ગેસ અથવા શું કહેવાય પેટ્રોલ વાયુ તો આટલા પ્રકારની આલ્કેન પ્રક્રિયા આપે છે કઈ કઈ પ્રક્રિયા આપણે ભણ્યા પેલું વિસ્થાપન હેલોજિનેશન કર્યું
બીજું આપણે દહન પ્રક્રિયા ભણ્યા, ત્રીજું ઓક્સિડેશન, ચોથું સંગઠીકરણ, પાંચમું એરોમેટિકરણ, છઠ્ઠું વરાળ સાથેની પ્રક્રિયા, સાતમી ઉષ્મીય વિઘટન. આ સાત પ્રકારની પ્રક્રિયા છે. કોણ આપે છે? આલ્કેન સંયોજનો. બરાબર છે? આટલું જોઈ લો. ચલો હવે અગત્યનો મુદ્દો છે આલ્કેન સંયોજનમાં સારૂપણ કન્ફર્મેશન. તો અમે જો ખાસ કરીને આલ્કેનમાં કાર્બન કાર્બન એક બંધના કારણે કાર્બન સાથે જોડાયેલા પરમાણુ કે સમૂહની અવકાશીય ગોઠવણી જુદી જુદી હોય છે. કાર્બન કાર્બન એક બંધ છે એટલે એના કારણે કાર્બન સાથે જોડાયેલા પરમાણુ કે સમૂહની અવકાશીય ગોઠવણી જુદી. આ એક બંધમાં પરિભ્રમણના કારણે જુદી જુદી અવકાશીય ગોઠવણી ધરાવતા બંધારણો મળે છે તેને સારૂપીય સમઘટકો કહે છે. આ ઘટનાને કહેવાય સારૂપણ કન્ફર્મેશન અથવા કન્ફર્મર. સારૂપીય સમઘટકોને શું કહેવાય? કન્ફર્મર. ખાસ મહત્વની વાત છે. હવે ધ્યાન આપજો, બરોબર જોજો કે આ મારી પાસે એક મોડલ છે. થોડોક અવાજ આવશે, બાજુમાં પરમેન્ટમાં કામ ચાલુ છે, પણ આપણે અવાજને ધ્યાનમાં નહીં લઈએ, આપણે ભણવામાં ધ્યાન આપશું. બરોબર, આ એક ઇથેનનું મોડલ છે જેમાં કાળા કાર્બન છે, બે કાર્બન સાથે ત્રણ ત્રણ હાઇડ્રોજન જોડાયેલા છે, અને આ બે કાર્બન એકબીજા સાથે સિંગલ બંધથી જોડાયેલો છે. હવે બરોબર ધ્યાન આપજો, અને આમ જોવાનું છે તમારે કે આ કાર્બન ને આ કાર્બન બે એક લાઈનમાં મૂકો, તો આ બે હાઇડ્રોજન છે એકબીજાની એક્ઝેટ પાછળ છે, આ એક્ઝેટ પાછળ છે, અને આ બે એક્ઝેટ પાછળ છે. પણ હવે આ બે કાર્બન છે એના એક બંને કારણે આનું સતત પરિભ્રમણ થતું હોય, એને મરોડ આમ મરોડવાના હોય એટલે એને મરોડી કોણી કહેવાય. તમે આને ફેરવે રાખો તો હવે સમજો, બરોબર તમને દેખાય એટલે સીધો ઉભો રહું છું કે અત્યારે આ હાઇડ્રોજનની પાછળ હાઇડ્રોજન છે, આની પાછળ આ છે, આની પાછળ આ છે, તો એક પ્રકારની અવકાશીય ગોઠવણી છે. હવે હું આ પાછળના કાર્બનને ફેરવું છું, આગળનો કાર્બન એમ નથી, તો હવે જરા ગોઠવણી બદલાશે. આમ કરીને આમ ફેરવી નાખ્યું, 60° ખૂણે ફેરવું છું, તો આ બે હાઇડ્રોજન જે તમને દેખાય છે એની વચ્ચે આ એક હાઇડ્રોજન આવી ગયો, આ બેની વચ્ચે એક આવી ગયો, આ બેની વચ્ચે એક, તો એનો બીજો સમઘટક થઈ ગયો. આમ ફેરવું એટલે હતું એવું, એવું પાછું આમ ફેરવું એટલે વરી બદલાવું, વરી આ 60° ખૂણો ફેરવું એટલે એમના વરી આમ બદલાવું, આમ સતત ફેરે રાખે. એના કારણે એક સમઘટકનું બીજામાં, બીજાનું પહેલામાં, પહેલાનું બીજામાં, બીજાનું પહેલામાં સતત રૂપાંતર થાય, એટલે એના રૂપ સરખા છે, એટલે આને કહેવાય સરૂપીય સમઘટકો. આ ઘટનાને કહેવાય સરૂપણ કન્ફર્મેશન, અને આ સરૂપીય સંઘટકોને કહેવાય કન્ફર્મર. શું કહેવાય? કન્ફર્મર. પણ આમાં એક સંઘટક જે સ્થાયી હોય, બીજો ઓછો સ્થાયી હોય, તો આ એકબીજામાં રૂપાંતર દરમિયાન એને ઉર્જાની જરૂર પડે છે. જેની ઉર્જા ઓછી હોય એની સ્થિરતા વધારે છે. તો આપણે ઇથેનના સંઘટક દોરવા છે. કોના? ઇથેન. સરૂપ્ય ઇથેનમાં સારૂપણ. બરોબર ધ્યાન આપજો, સારૂપ્ય સંઘટક. ભાઈ ઇથેનનું સૂત્ર શું થાય? C2H6. એનું બંધારણ આમ થાય CH3CH3. હવે આ ઇથેન છે
એને બે પ્રકારે એકમાં દરેક હાઇડ્રોજન એકબીજાની સરખે સરખા પાછળ જ છે અને ઇક્લિપ્સ સ્વરૂપ કહેવાય. કેવું? ઇક્લિપ્સ એટલે ગ્રસ્ત. અને આમ કરીને આમ હમણાં બતાવીશ તમને જે સાઇટનું પરિભ્રમણ કોણ આપીશ એટલે સ્ટેગર્ડ થશે. તો ઇથેનના સ્વરૂપીય સમઘટકો કન્ફર્મર દોરવા બે રીતે. પહેલું આપણે દોરશું સોહાસ પ્રક્ષેપણ. આ સોહાસ નામના વૈજ્ઞાનિકે દોરવાની સ્ટાઇલ આપી લઈને સોહરા પ્રક્ષેપણ કહેવાય. શું કહેવાય? સોહાસ પ્રક્ષેપ. બહુ સિમ્પલ છે. આ જ વસ્તુ છે. એક સમઘટક જેમાં હાઇડ્રોજન બરાબર એના જેવો ને જેવો પરમાણુ એક્ઝેટ એની પાછળ હોય એને ઇક્લિપ્સ કહેવાય. શું કહેવાય? ઇક્લિપ્સ. અને આમ ફેરવીને દોરશું એકની પાછળ બે, એકની વચ્ચે. આની એક્ઝેટ પાછળ નથી, આ એક આ બેની વચ્ચે છે, આ એક આ બેની વચ્ચે. જો આ બેની વચ્ચે આ એક દેખાય તો એને કહેવાય સ્ટેગર્ડ. શું કહેવાશે? સ્ટેગર્ડ. સ્ટેગર્ડ એટલે સાંતરિત. તો સોહાસ્ય કેમ દોરવાનું કીધું? તો પહેલાં હું ઇક્લિપ્સનું દોરું છું. બરાબર ધ્યાન રાખજો. પહેલો કાર્બન જે તમારી સામે છે કે હું જેને જોતો હોય આમ જોવાના છે. પહેલા કાર્બનને અહીંયા નીચે રાખવાનો, પછી આમ ત્રાસી લીટી દોરવાની. બીજો કાર્બન છે એને ઉપર, આગળનો કાર્બન છે આ પાછળનો કાર્બન. આગળના કાર્બનના ત્રણ હાઇડ્રોજન છે એને આમ દોરવાના, એક બીજો અને આ ત્રીજો. પાછળમાં એની જેમની જેમ હતા તો એમ જ દોરી જાઉં. એક બે અને આ ત્રણ. તો આ કયું સ્વરૂપ થયું? ગ્રસ્ત, અથવા નહીં કહેવાય ઇક્લિપ્સ. શું કહેવાય? ઇક્લિપ્સ. હવે મારે સ્ટેગર્ડ દોરવું હોય તો કેમ દોરાશે? જો પહેલા કાર્બનના પરમાણુને ફેરવવાના નથી, એના હતા એમનામ. પાછળના કાર્બનને આપણે પરિભ્રમણ આપતા હતા અને આ એમનામ રાખ્યું. જોજો પહેલા આ ઇક્લિપ્સ છે, હવે આને આમ ફેરવું જો 60 ના ખૂણે, એટલે એ સ્ટેગર્ડ થઈ ગયું. તો આ એમનામ રાખવાનું, આના ત્રણ હાઇડ્રોજન ફેરવો એટલે આની વચ્ચે આમ આવી જશે એચ એચ. જો આને ફરી ગયા, અહીંયા આવી ગયો, અહીંયા આવી ગયો, નાની છે. આને કહેવાય સાંતરિત, સાંતરિત અથવા સ્ટેગર્ડ. બે સ્વરૂપનો સતત એકબીજામાં રૂપાંતર થાય એટલે આમાં એક સમઘટકનું બીજામાં રૂપાંતર થાય એ દરમિયાન એક પણ પ્રકારનો બંધ તૂટતો નથી. એક સ્વરૂપનું સતત બીજામાં, બીજાનું સતત બીજામાં રૂપાંતર થાય. આને કહેવાય ઇથેનના કન્ફર્મર અથવા સ્વરૂપીય સમઘટકો. શું કહેવાય? ઇથેન. આ સોહાસ્ય દર્શાવણી રીતે. બીજી પદ્ધતિ છે ન્યુમેન પ્રક્ષેપણ. ન્યુમેન પ્રક્ષેપણ એટલે દોરવાની રીત. તો આમાં શું કરવાનું છે? આ સિસ્ટમ અને આમ જોવાનું. આ તમારી બાજુ છે, આ આપણી બાજુ. આપણાથી દૂર હોય, આપણી બાજુ હોય, એને પહેલા એક કાર્બન વચ્ચે દર્શાવવાનો, જે આગળનો કાર્બન એની સાથેના ત્રણ હાઇડ્રોજન. પાછળનો કાર્બન છે એને થોડોક મોટો દર્શાવવાનો, હોય નહીં પણ દર્શાવવાનો છે. આ મોટો કર્યો ચકેડું રાઉન્ડ એ પાછળનો કાર્બન છે. આ એચની એક્ઝેક્ટ પાછળ જો એક્ઝેક્ટ પાછળ દોરી દઈશ તો તમને દેખાશે ને, એટલે સહેજ સાઈડમાં દોરવાનું, વધારે ને એ સાઈડમાં રાખવાનું. એવું સમજે કે એક્ઝેક્ટ પાછળ જ છે ભાઈ. તો એક્ઝેક્ટ પાછળવાળું એટલે ગ્રસ્ત સ્વરૂપ થયું, અથવા ને બીજું શું કહેવાય? ઇક્લિપ્સ. સ્ટેગર્ડમાં આમ દોરી દીધું, આ ચકેડું કરી દીધું, આ ત્રણ ઇંચ આગળના એને એમ નામ રાખો ને આને બદલાવો. અહીંથી 60 નું પરિભ્રમણ આપો એટલે અહીંયા આવી ગયો, અહીંયા આવી ગયો, અહીંયા આવી ગયો. આને કહેવાય સ્ટેગર્ડ અથવા ગુજરાતીમાં સાંતરિત સ્વરૂપ. કયું સ્વરૂપ થઈ ગયો? સાંતરિત. આને કહેવાય કન્ફર્મર. આમાં વધારે ડિટેલમાં જવાની કાંઈ જરૂર નથી. વધારે સ્થાયી કહ્યું તો જેમ દૂર હોય વધારે સ્થાયી,
તો આમાં બે નજીક આવે એટલે એકબીજાની નજીક આમ નજીક આવે એટલે અપાકર્ષણ થાય, આમ હોય તો દૂર રહેશે એટલે વધારે સ્થાયી સ્વરૂપ કયું થશે? સ્ટેગર્ડ. ચલો જોઈ લો આટલું. પછી આમાં થોડુંક એક બ્યુટેનના દોરી સમજાવી દઉં તમને. અહીંયા દોરી નાખું, ચાલો બ્યુટેનના સ્વરૂપીય સમઘટકો કોના દોરવા છે? હવે બ્યુટેનના જરા મોડલ દ્વારા જ સમજાવી દઉં છું, બરોબર ધ્યાન રાખજો. તો સમજો બ્યુટેન એટલે શું થાય એનું બંધારણ? CH3 CH2 CH2 CH3. તો આ થઈ ગયું બ્યુટેન. મેં આ કેસે કલર છે એ બે મિથાઇલ સમજે, CH3 આ કાર્બન, CH2 આ CH2 અને આ પાછો CH3. તો પહેલા બે સી, હવે આને જોવાના, આ બે સરખા સમૂહ છે CH3 CH3 એકબીજાની એક્ઝેક્ટ પાછળ છે એટલે કયું થાય? ઇક્લિપ્સ. થોડાક નાના દોરીશ. આ CH3, આ એક H, બીજો H, આ પાછળનો કાર્બન, એના CH3, એનો H, આ કયો સીઓ? ઇક્લિપ્સ. કયો સંઘટક થયો? ઇક્લિપ્સ. હવે આનું 60 ખૂણે પરિભ્રમણ આપીશ. કેટલાના ખૂણે? 60. તો શું થશે? આ CH3 એમનો એમ, આ H એમનો એમ, આ H એમ, પાછળના પરિભ્રમણ જમણી બાજુ ફેરવું છું 60. આમ થયું, થોડો ખસી ગયો, અહીંયા CH3 આવી ગયો, આ H, આ H, આને ગોચ કહેવાય. ગોચ ગોખ અથવા ગોચ જે કહેવાય તે કહેવાય. પાછું 60 ખૂણે પરિભ્રમણ આપો. પરિભ્રમણ આપું છું. કેટલાનું? 60 પરિભ્રમણ. આ નીચે વયું ગયું, આની એક્ઝેક્ટ અપોઝિટ સાઈડ નીચે ગયું એટલે આવું થઈ જશે CH3 H H. આગળના કાર્બન ના ઘટકો બદલાવાના નથી. અહીંયા આવી જશે. જો પહેલા ફરી એકવાર જોઈ લો, આમ હતું આ એક સમઘટક 60, આ બીજો અંશત ઇક્લિપ્સ, આ એન્ટી ત્રીજો, આમ આવ્યો પાછો અંશત ઇક્લિપ્સ ચોથો, આ CH3 આ H ની પાછળ જતો રહ્યો, અહીંયા H, અહીંયા H. તો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, આ પાંચો. છેલ્લો 60 પરિભ્રમણ આપી દઉં છું. હવે ફેરવું તો પાછું આવી જાય. કેટલા સંઘટક થયા? 1 2 3 4 5 ને 6.
તો આ થયા અલ્કેનના સારૂપીય સંગઠકો 60 અંશના ખૂણે શું પહેરી રાખ્યું આપણે પરિભ્રમણ આપી રાખ્યું આગળના ન ફેરવવાના કોને ફેરવવાના પાછળના ન ફેરવવાના આ એક 60 એ બીજું આ ત્રીજો નો દેખાય તો તમને આગળનો ફેરવીને બતાવું આ એક 60 એ પરિભ્રમણ બીજું આ ત્રીજો આ એન્ટી ફરી એકવાર જોઈ લો આ ઇક્લિપ્સ તમારે ફેરવવાનો પાછળ બધો તમને દેખાય એટલે આગળનો ફેરવું છે એન આ ઇક્લિપ્સ આ સ્કીઓ અથવા ગોચ અંશ તો હોય ઇક્લિપ્સ એન્ટી પાછું અંશ તો ઇક્લિપ્સ પાછો સ્કીઓ હવે પાછું હતું એનું તો અલ્કેનમાં આપણે આટલે સુધીની વાત કરવાની છે બરાબર છે ચાલો આટલું રાખો વધુ નેક્સ્ટ લેક્ચરમાં લઈશું